નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી નોટબુક ધોરણ છ એમાં આજે આપણે ગણિતના પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચયમાં આપણે પૂર્ણ કરીશું અને એના દાખલાઓ વિશે અભ્યાસ કરીશું. સંખ્યા પરિચયમાં પ્રથમ પ્રશ્ન છે, સરવાળા કરો. તો એમાં તમને મિત્રો બીજા નંબરનું ઉદાહરણ આપેલું છે, જે આપ જોઈ શકો છો. એ ઉદાહરણ મુજબ તમારે સરવાળા કરવાના છે. તો અહીંયા આપણે જોઈએ કે તમારે સરવાળો કઈ રીતના કરવાનો છે. તો એમાં બીજા નંબરનું ઉદાહરણ છે એ હું તમને સમજાવું છું, બાકીના દાખલા તમારે જાતે ગણવાના. તો રકમ છે 5348 વત્તા 495 વત્તા 2316, એને આપણે ઊભા દર્શાવીશું અને ત્યારબાદ સરવાળો કરશું. 8 વત્તા 5 વત્તા 6 બરાબર 19, 19નો 9 વધી આવી 1, 4 9 13 અને 1 14, 14ને વધી 1 15, 15નો 5 વધી આવી 1, 3 4 અને 3 10 અને 1 વધી 11નો 1 વધી આવી 1, 5ને 2 7 1 વધી 8, એટલે જવાબ આવશે 8159. એવી રીતના તમારે બીજા દાખલા ગણવાના છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો બાદબાકી કરો. એમાં ત્રીજા નંબરનું ઉદાહરણ આપેલું છે કે જે તમારે સમજણ ખાતર આપેલું છે કે 1306 માઇનસ 308. તો એમાં બાદબાકી માટે 1306 અને 308ની બાદબાકી કરીએ તો 6માંથી 8 ન નીકળે, શૂન્યમાંથી શૂન્ય કાઢવાના છે નીકળી જાય, અને 3માંથી 3 કાઢવા, એટલે આપણે 10કો લઈશું એક ઉપરથી 10કો લઈએ, એટલે શૂન્ય મૂકીએ. પછી તમે ક્રમશઃ 9 મૂકી અને નીચેના જે અંકો છે એનો સરવાળો કરવાનો અને એમાંથી એની નીચેના અંકો બાદ કરવાના, એટલે છેલ્લે 6માંથી 10કો આવશે. 10 અને 6 16માંથી 8 કાઢો એટલે 8 વધે, એવી જ રીતના 9માંથી 0 કાઢો એટલે 9 વધે, અને 9 અને 3 12માંથી 3 કાઢો એટલે 9 વધે, એટલે આપણો જવાબ આવશે 998. એ મુજબ તમારે બીજા અન્ય દાખલા ગણવાના છે જે મેં અહીંયા ગણેલા છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો ગુણાકાર કરો, ત્રીજા નંબરનો પ્રશ્ન. એમાં પ્રથમ ઉદાહરણ છે 324 ગુણ્યા 27, એ તમારે જોઈ જોવાનું છે. તો આપણે અહીં જોઈએ કે 324 ગુણ્યા 27, તો એનો એક એક અંકનો ગુણાકાર કરશું. તો પહેલા 2 નીચે અંક છે એટલે આપણે એને 0 મૂકીશું, પછી 2નો 324 સાથે ગુણાકાર કરશો એટલે 648 આવશે, અને પાછળ 0 આપણે મૂકેલું હતું. ત્યારબાદ 7નો 324 સાથે ગુણાકાર કરશો એટલે 2268 આવશે, અને જવાબમાં પ્રથમ ગુણાકાર અને દ્વિતીય ગુણાકારનો 2નો સરવાળો કરવાનો છે, એટલે જવાબ આવશે 8748. એ મુજબ તમારે બીજા દાખલા ગણવાના છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, ભાગાકાર કરી ભાગફળ અને શેષ મેળવો. તો એમાં તમને બીજા નંબરનું ઉદાહરણ આપેલું છે કે 1227 ભાગ્યા 12. તો 1227ને 12 વડે ભાગતા આપણને જવાબ મળશે કે પહેલાં 12નો, જે મિત્રો ભાગાકારમાં ધ્યાન રાખવાની કે જ્યારે 12 છે એ ભાજ્ય છે, ભાજક છે, અને 1227 છે એ ભાજ્ય છે. તો 12ને ભાગવાના છે 1227ને 12 વડે ભાગવાના છે. તો એનો પ્રથમ અંક છે એ 12 છે, 12 છે એટલે 12 × 12, એની નીચે 12 મૂકશો એટલે એમાં આવશે 00. હવે પછી આગળ ભાગ નહીં ચાલે એટલે 2 ઉતાર્યા, પણ છતાંય ભાગ નથી ચાલતા એટલે 7 ઉતાર્યા અને 0 ઉપર ચઢાવ્યું, એટલે 12 × 2 એટલે 12 × 2 = 24, 27માં 24 કાઢો એટલે 3 વધે, એટલે આપણને ભાગફળ મળશે 102 અને શેષ વધે છે 3. આ મુજબ તમારે બીજા દાખલા ગણવાના છે. ત્યારબાદ જોઈએ કે પ્રશ્ન નંબર 5, તો નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા સૌથી મોટી અને કઈ સંખ્યા સૌથી નાની છે તે લખો.
તો સંખ્યાઓ આપણને કોષ્ટકમાં દર્શાવેલ છે, એમાંથી આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધી અને લખવાની છે. તો પહેલી સંખ્યા છે 1981, 2337, 4675, 3802. તો એમાં સૌથી મોટી સંખ્યા છે 4675, અને સૌથી નાની સંખ્યા છે 1981, એટલે પ્રથમ નંબરની સંખ્યા. એ મુજબ તમારે અન્ય પાંચ સંખ્યાઓ છે એમાંથી તમારે શોધી અને એમાં મોટી અને સૌથી નાની સંખ્યા લખવાની છે, જે મેં તમને અહીંયા લખી આપી છે. તમારે જાતે પ્રયત્ન કરી પણ આ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, તો નીચે પૈકી સૌથી નાની સંખ્યા જણાવો. તો ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો પહેલી સંખ્યા છે 2414, બીજી સંખ્યા છે 918, ત્રીજી સંખ્યા છે 919, અને ચોથી સંખ્યા છે 4213. તો સૌથી નાની સંખ્યા છે બી, બીજા નંબરની 918. પછી પ્રશ્ન નંબર છે 7, નીચેના પૈકી સૌથી મોટી સંખ્યા જણાવો. તો એમાં પણ તમને ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી પ્રથમ ઓપ્શન છે 5005, બીજા ઓપ્શન છે 5500, ત્રીજો ઓપ્શન છે 5050, અને ચોથો ઓપ્શન છે 550. તો એમાં સૌથી મોટી સંખ્યા જણાવવાની. તો સૌથી મોટી સંખ્યા અહીં મિત્રો થશે બીજા નંબરનો ઓપ્શન બી, 5500. પ્રશ્ન નંબર 8, બે સંખ્યાઓની સરખામણી કરતાં જે સંખ્યાના અંકો વધારે હોય તે સંખ્યા મોટી કહેવાય. તો આ વિધાન સાચું છે મિત્રો. બે સંખ્યાઓની જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે જે સંખ્યાના અંકો વધારે હોય તે સૌથી મોટી સંખ્યા હોય. પ્રશ્ન નંબર 9, 9345, 9359, 3995, 9500, 93 સંખ્યાઓ માટે નીચેના વિધાનો જોઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એમાં તમને ચાર વિધાન આપેલા છે અને એમાંથી ઉપર આપેલી છે એ સંખ્યાના વિકલ્પો એને કયા લાગુ પડે છે એ જોઈ અને કઈ વિધાન સાચા છે એ તમારે ઓપ્શનમાં લખવાના છે. તો પહેલું વિધાન છે ચારેય સંખ્યા સરખી છે. તો મિત્રો ચારેય સંખ્યા સરખી નથી, એટલે પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન કે 9359 સૌથી મોટી સંખ્યા છે, તો કે ના, 9359 સૌથી મોટી સંખ્યા નથી. વિધાન ત્રીજું, 3995 સૌથી નાની સંખ્યા છે. તો મિત્રો આપેલી સંખ્યામાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે 3995 સૌથી નાની સંખ્યા છે, તો એ વિધાન ખરું છે. પછી વિધાન ચોથું, તો 9593 સૌથી મોટી સંખ્યા છે. તો ઉપરની રકમમાં જોશો એટલે તમને લાગશે કે 9593 છે એ સૌથી મોટી સંખ્યા છે, એટલે આપણે જવાબ આવશે વિધાન 3 અને 4 સાચા છે, તો સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, આપેલ અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન ના પામતા હોય તેવા અંકોની સંખ્યાઓમાંથી સૌથી મોટી અને સૌથી નાની ચાર અંકોની સંખ્યા બનાવો. અંકો છે 1, 8, 7, 5, એ ઉદાહરણ આપેલ છે આપણને. તો એમાં તમારે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા તમને આપેલી કહે છે. આ ચાર અંકોનો ઉપયોગ કરી અને સૌથી મોટી 8751 અને સૌથી નાની 1578 સંખ્યા બનાવેલી છે. પ્રશ્ન નંબર 11, આપેલ અંકોમાંથી કોઈપણ એક અંકોનો બે વાર ઉપયોગ કરીને સૌથી મોટી અને સૌથી નાની ચાર અંકોની સંખ્યા બનાવો. તો કોઈપણ એક અંકનો બે વાર આપણે ઉપયોગ કરવાનો છે. આપણી પાસે અંક 3 છે, 9, 0 અને 6. તો સૌથી મોટી સંખ્યા બનશે 9960, આપણે 9નો બે વાર ઉપયોગ કર્યો. સૌથી નાની સંખ્યા બનશે 0069, આપણે 0નો બે વાર ઉપયોગ કર્યો. બે અંકો 3 અને 4 આપેલ છે. આપેલ અંકોનો સરખો ઉપયોગ કરી ચાર અંકની સૌથી મોટી સંખ્યા, સૌથી નાની અને શક્ય બને તેટલી સંખ્યા બનાવો. તેમાં સૌથી મોટી સંખ્યા થશે 4433 અને સૌથી નાની સંખ્યા બનશે 3344, અને એની આપણે બીજી શક્ય બને એટલી અન્ય સંખ્યા બનાવી તો 4343, 3434, 3443, 4334 આ સંખ્યા બનશે. પ્રશ્ન નંબર 13, આપેલી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો તમારે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે એક ધ્યાન રાખવાનું છે
કે જ્યારે ચડતો ક્રમ હોય ત્યારે સૌથી નાની સંખ્યા પ્રથમ આવશે અને એના પછી એનથી મોટી પછી એનાથી મોટી એમ આગળ વધતું જવાનું છે. જ્યારે ઉતરતો ક્રમ હોય ત્યારે સૌથી સંખ્યા મોટી સંખ્યા પ્રથમ આવશે અને ત્યારબાદ એનથી નાની સંખ્યા ક્રમશ આવશે. તો પ્રથમ આપણે જોઈએ 874, 9754, 8320, 572. તો એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા થશે 572, ત્યારબાદની સંખ્યા 874, પછી એના પછી મોટી 8320 અને એના પછી 9754. આ થયો આપણો ચડતો ક્રમ. ત્યારબાદ ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં ચડતો ક્રમ છે એ સંખ્યાને તમે ઉલટાવીને લખી નાખો એટલે તમારું ઉતરતો ક્રમ થઈ ગયો. એટલે 9754 પ્રથમ આવશે, પછી એના પછી નાની સંખ્યા 8320, પછી એના પછી નાની સંખ્યા 874 અને છેલ્લે 572. તો આ રીતના અન્ય દાખલા પણ અહીં ગણેલા છે અને તમે બીજા ગણી શકો છો. પછી પ્રશ્ન નંબર 14. ચાર બાળકોની ઊંચાઈ આ પ્રમાણે છે. હરિ 168 સેમી, મીના 154 સેન્ટીમીટર, રાહુલ 153 સેન્ટીમીટર, રિઝવાના 160 સેન્ટીમીટર. તેમને ઊંચાઈના ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણે મિત્રો અગાઉ ચર્ચા કરી એમ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ગોઠવાનું છે. ચડતા ક્રમમાં સૌથી વધુ ઓછી પહેલાં આવશે, પછી એના પછી વધુ, એના પછી વધુ અને એના પછી. એટલે ચડતો ક્રમ થશે 153 સેમી, 154 સેમી, 160 સેમી, 168 સેમી. અમે એને ઉલટાવી નાખો એટલે એનો ઉતરતો ક્રમ થઈ જશે. એટલે અંતિમ સંખ્યાથી પ્રથમ આવશે ઉતરતો ક્રમ. એટલે 168 સેમી, 160 સેમી, 154 સેમી, 153 સેમી. પ્રશ્ન નંબર 15. ચાર ટેલિવિઝન સેટની કિંમત આ મુજબ છે. ટીવી 1 35,000 રૂપિયા, ટીવી 2 37,500, ટીવી 3 75,300, ટીવી 4 3,500. તો જો સૌથી ઓછી કિંમતનું ટીવી લેવું હોય તો કયું ટીવી લેવું પડે? તો આમ મિત્રો તમે ઓપ્શનમાં જુઓ કે સૌથી ઓછી કિંમતનું ટીવી કયું છે, તો કે ડી, ટીવી 4 નંબરનું જેની કિંમત છે 3,500. જો સૌથી મોંઘું ટીવી લેવું હોય તો કયું ટીવી લેવું પડે, તો સૌથી મોંઘું છે સી, 3 નંબરનું 75,300 વાળું. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. 1, 2, 3 અંકોથી 3 અંકની કેટલી સંખ્યા બનશે, તેમાંથી સૌથી મોટી અને નાની સંખ્યા જણાવો. તો 1, 2, 3ની સંખ્યાઓ અહીંયા આપણને ઉદાહરણ સ્વરૂપે આપેલો છે આ દાખલો. તો એમાં તમને દર્શાવી છે અને એમાં સૌથી મોટી સંખ્યા 321, સૌથી નાની સંખ્યા 123 બનશે. પછી પ્રશ્ન નંબર 17. 5, 6 અને 4 અંકોથી 3 અંકની સંખ્યા બનાવતા સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા બનશે, તો એની સંખ્યા તમે બનાવશો. એટલે જ્યારે મિત્રો સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે સૌથી મોટો અંક પ્રથમ આવશે અને ક્રમશઃ એના પછી ચડતા ક્રમ મુજબ સંખ્યા ગોઠવવી એટલે સૌથી મોટી સંખ્યા બનાવે. અને જ્યારે સૌથી નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે એનથી ઉલટું, એટલે ઓપ્શનમાં આપશે સી, 456. ત્યારબાદ 18મો પ્રશ્ન. કોઈપણ જુદા જુદા 4 અંક લઈ જુદી સંખ્યા બનાવો, વધુ વધુ કેટલી સંખ્યા બનશે, તેમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખો. તો મિત્રો અહીં આપણે અંક લીધા છે 1, 3, 5, 4. હવે એનથી બનતી સંખ્યા 1354, 5134, 4135, 3145, 3415, 5314, 1435, 3451, 4315, 4351, 5143, 4531, 4513, 1534, 1543, 1345. તો એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે, તો કે 5431 અને સૌથી નાની સંખ્યા છે 1345. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. 593 સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી સૌથી નાની સંખ્યા 395 મળે, ખરું કે ખોટું? તો કે ખોટું. આ સંખ્યાની અંકોની અદલાબદલી કરીએ તો સૌથી નાની સંખ્યા મળશે 3359, પરંતુ આપણને આ જવાબમાં 395 આપેલા, એટલે આ ઓપ્શન
ખોટો છે. 20મો પ્રશ્ન, 478 સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી બનતી સૌથી મોટી સંખ્યા? તો કે 874 છે. પ્રશ્ન નંબર 21, 6, 7, 0 અને 9 એનો એક જ વાર ઉપયોગ કરી બનતી ચાર અંકોની સૌથી મોટી સંખ્યા 9760 થાય. તો મિત્રો, આપણે હમણાં જોયું એ મુજબ ક્રમશઃ ચડતો ક્રમ ગોઠવો એટલે સૌથી મોટી સંખ્યા થાય, એટલે આ સાચું છે. પછી પ્રશ્ન નંબર 22, 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા શું મળે? તો મિત્રો, 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. હવે એમાં 1 ઉમેરો એટલે તમને શું મળે? તો કે 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1000. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, 9999 પછીની તરતની સંખ્યા જણાવો. તો કે 10000. પછી અહીં તરતની સંખ્યા એટલે 1 ઉમેરવાનો અને તરત પહેલાંની સંખ્યા હોય એટલે 1 બાદ કરવાનો. 2 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી વધુ અંકોવાળી સંખ્યા જ મોટી સંખ્યા હોય છે, ખરું કે ખોટું? તો કે ખોટું. ફક્ત 3 અલગ અલગ અંકોના પ્રયોગથી બનતી 5 અંકોની સૌથી મોટી સંખ્યા આપેલમાંથી કઈ થશે? તો આપણને અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે સી, 99987. કોઈ મોબાઈલ ટેલિફોન, પ્રશ્ન નંબર 26, કોઈ મોબાઈલ ટેલિફોનનો નંબર 10 અંકોનો છે, તેના પહેલાં 4 અંકો 9987 છે અને છેલ્લા 3 અંકો 3555 છે. બાકી રહેલા અંકો અલગ અલગ છે તથા મોબાઈલ નંબરને સંભવ સૌથી મોટી સંખ્યા બનાવે છે. તો એ અંક કયા હશે? તો મિત્રો, અહીં જોઈએ કે પ્રથમ 4 અંકો કયા છે? તો કે 9987 અને છેલ્લા 3 અંકો 355. બાકી રહેલ મોટા અંકો કયા છે? તો કે 2, 4, 6. 1 થી 9માં તમે જોશો તો બાકી રહેલા અંકો કયા થશે? તો કે 1, 2, 4, 6. પરંતુ આપણે અહીં 3 મોટા અંકો લેવાના છે એટલે 2, 4, 6 આપણે લીધા છે. અને એનથી સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો કે 642. એથી આપણો પૂર્ણ નંબર થશે 9987642355. પ્રશ્ન નંબર 27, 5 અંકોની સંખ્યામાં દશકના સ્થાને 4 એકમના સ્થાને દશકના અંકનો ચોથા ભાગનો અંક, 100ના સ્થાને 0, 1000ના સ્થાને એકમના અંકના 5 ગણાનો અંક, 10000ના સ્થાને દશકના સ્થાનના અંકનો બમણો અંક છે, તો તે સંખ્યા લખો. તો મિત્રો, તમારે એ મુજબ સંખ્યા લખશો એટલે થશે 85041. નીચે પૈકી, પ્રશ્ન નંબર 28, નીચેના પૈકી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો એ, સૌથી નાની સંખ્યા 4 અંકની એ. 999 અનુગામી અને પુરોગામી સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થશે? તો એમાં જવાબ આવશે બી, 99,998,000. પ્રશ્ન નંબર 30, 3×10,000, 7×1,000, 9×100 વત્તા 0×10 વત્તા 4 એ નીચેનામાંથી કઈ સંખ્યાને સમાન છે? તો મિત્રો, તમારે એને તમારે ડાયરેક્ટ ગુણાકાર કરી અને સરવાળો કરો એટલે તમને સંખ્યા પ્રાપ્ત થાય. તો એનો જવાબ આવશે સી, 37,904. પ્રશ્ન નંબર 31, 9,578ની વિસ્તૃત સંખ્યા ખાલી જગ્યા છે, તો એનું તમે વિસ્તરણ કરો એટલે એકમને એક જોડે, એકમને એક વડે ગુણવાનો અને પછી દશકને 10 વડે, 100ને 100 વડે અને 9ને અને 1000ના અંકને 1000 વડે ગુણવાના અને એનો બધાનો સરવાળો કરવાનો એટલે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 32, 30,746 બરાબર 3×1,000×9×1,000×7×100×4×10×6. તો મિત્રો, તમે જોશો કે આપણે અત્યારે જોયું એ મુજબ એકમનું સ્થાન હોય તો 1 વડે ગુણવાનું, દશકનું હોય તો 10 વડે, 100 હોય તો 1000, 100માં સ્થાને હોય એને 100 વડે, 1000ના સ્થાને હોય એને 1000 વડે, એટલે આપેલ સંખ્યા છે એ કઈ થશે?
30746 છે એનું વિસ્તરણ કરો તો તમને અલગ પ્રાપ્ત થશે એટલે આપેલ વિધાન ખોટું છે નીચેની સંખ્યાઓ વાંચી અને સંખ્યા શબ્દોમાં લખો અને એનું વિસ્તરણ કરો તો અત્યારે મુજબ જે કરતા હતા એવી રીતના આપણે એના આધારે ગુણવાનું છે પ્રથમ તમને ઉદાહરણ આપેલું છે એ મુજબ તમારે કોષ્ટક કરવાનું છે તો પહેલું ઉદાહરણ હું તમને સમજાવું છું મિત્રો તો કે 30000 તો 30000 નો 3 છે એ 10000 ના સ્થાન ઉપર છે એટલે એને 10000 વડે ગુણા પછી શૂન્ય છે બાકી બધા શૂન્ય છે એને ક્રમશઃ 1000 100 10 અને 1 વડે ગુણ્યા છે અને એવી રીતના વિસ્તરણ કરેલ છે તમે બીજા ઉદાહરણ જોઈ શકો છો પ્રશ્ન નંબર 34 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે 99999 5 અંકની સૌથી નાની સંખ્યામાં 1 ઉમેરીથી 6 અંકની સૌથી મોટી સંખ્યા મળે તો કે ખોટું છે 5 અંકની સૌથી નાની સંખ્યામાં 1 ઉમેરો એટલે તમને 6 અંકની સૌથી નાની સંખ્યા પ્રાપ્ત થાય નીચી સંખ્યા વાંચી સંખ્યા શબ્દોમાં લખો અને એનું વિસ્તરણ કરો તો તમને મિત્રો પ્રથમ ઉદાહરણ આપેલું છે 5 લાખ છે તો એને સંખ્યામાં લખ્યા છે 5 લાખ અને એનું વિસ્તરણ આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ કરેલ છે ત્યારબાદ પ્રશ્ન નંબર 37 100 બરાબર 10 10 પછી 38 1000 બરાબર 10 100 અને 100 10 1 લાખ બરાબર 100000 અને 1100 અને 10000 10 થશે 1 કરોડ બરાબર 100 લાખ 10000 1000 1 લાખ 100 અને 10 લાખ 10 ગણતરી કર્યા વગર જવાબ આપો 99999 માં 1 ઉમેરો એટલે 1 લાખ થશે ત્યારબાદ એ મુજબ તમે 1 ઉમેરી અને સરવાળો કરશો એટલે અન્ય દાખલાઓ તમને સમજ પડશે પ્રશ્ન નંબર 42 5 અંકની સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને તેની તરત પછીની 5 સંખ્યા ચડતા ક્રમમાં લખો તો 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 99999 એમાં 1 ઉમેરો એટલે 1 લાખ પછી 1 લાખ 1 પછી 1 લાખ 2 1 લાખ 3 અને 1 લાખ 4 એ ચડતા ક્રમમાં ગોઠવી છે 7 અંકની સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને તેની તરત પહેલાની 5 સંખ્યા ઉતરતા ક્રમમાં લખો તો આગળના પ્રશ્નથી ઉલટું પ્રશ્ન નંબર 43 7 અંકની સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને તેની તરત પહેલાની 5 સંખ્યા ઉતરતા ક્રમમાં લખો તો અહીં છે 99,99,999 એના પહેલાની 5 સંખ્યા ઉતરતા ક્રમમાં લખવાની છે એટલે આપણે એક ઓછા કરતા જઈશું એટલે 99,99,998 99,99,997 99,99,996 99,99,995 99,99,994 પ્રશ્ન નંબર 44 1 લાખની પુરોગામી સંખ્યા કઈ છે તો 1 લાખની પુરોગામી સંખ્યા થશે બી 99,999 ત્રણ અંકોની સૌથી નાની સંખ્યા એ 3 અંકની સૌથી મોટી સંખ્યાની પુરોગામી સંખ્યા છે સાચું કે ખોટું તો ખોટું 3 અંકોની સૌથી નાની સંખ્યા એ 3 અંકની સૌથી મોટી સંખ્યાની પુરોગામી સંખ્યા નથી પ્રશ્ન નંબર 46 5 અલગ અલગ શૂન્યેતર અંકોથી બનાવેલી સૌથી મોટી સંખ્યાના અંકોનો ક્રમ ઉલટાવીને લખીએ તો તે જ 5 અંકોથી બનેલી સંખ્યા ખાલી જગ્યા થશે તો કે આપણે શૂન્યેતરથી મોટી સંખ્યા લઈએ તો 9 8 7 5 6 એ સૌથી મોટી સંખ્યા થશે પ્રશ્ન નંબર 47 ખાલી જગ્યા અંકોની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ મળે તો મિત્રો 6 અંકોની સંખ્યા સૌથી મોટી સંખ્યા લો એટલે તમને 9,99,999 છે એમાં 1 ઉમેરો એટલે 10 લાખ મળે પ્રશ્ન નંબર 48 6 અંકોની એવી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે જેમનો અંતિમ અંક 5 છે તો તે સંખ્યા તો
છંગ અંકોની સૌથી મોટી સંખ્યા થશે 999,995, જેનો એકમનો અંક અંતિમ અંક છે 5 છે. નીચેની સંખ્યામાં આવતા અંકોને તેના સ્થાને લખી સંખ્યાનું નામ અને વિસ્તરણ લખો. 1,00,000 તો નીચે તમને આપણે સંખ્યા લીધી છે, સંખ્યા આપેલી છે 4,35,729. તો એને તમે એકમ દશકના સ્થાનમાં મૂકો એટલે લાખના સ્થાનમાં આવશે 4, 10,000ના સ્થાનમાં આવશે 3, 1,000ના સ્થાનમાં 5, 100ના સ્થાનમાં 7, 10ના સ્થાનમાં 2, એકમના સ્થાનમાં 9. અને સંખ્યાનું નામ થશે 4,35,729. વિસ્તરણ થશે આપણે ઉપર મુજબ કર્યું એ મુજબ વિસ્તરણ થશે. પ્રશ્ન નંબર 50, સંખ્યા આપેલ વાંચો, શબ્દોમાં લખો, આપેલ સંખ્યાઓમાં સૌથી મોટી સૌથી નાની સંખ્યા લખો. આપેલ સંખ્યાઓને અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે ફરીથી લખો. તો તમને અહીં મિત્ર સંખ્યા આપેલી છે કે 4,75,320. તો એને શબ્દોમાં આપણે લખી શકીએ, અલ્પવિરામ મૂકો એટલે ડાબી સાઈડથી તમે મૂકતા જાઓ એટલે 3 પછી 2 એમ અલ્પવિરામ મૂકવાના છે, જે અહીંયા આપણે દર્શાવેલ છે 4,75,320. એ મુજબ અન્ય તમે લખી શકો છો. હવે નીચેની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા લખવાની છે. તો એમાંથી સૌથી મોટી સંખ્યા છે 9,76,45,210 અને સૌથી નાની સંખ્યા 4,75,320. ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે 5, 8, 6, 9, 5, 3, 7, 6 ને આપણો આ પ્રમાણે લખાય તો તમને ઓપ્શન આપેલા છે. તો ઓપ્શન આવશે, જવાબ આવશે સી, કે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખેલ છે. 3, 4, 5, 6, 7, 8 અને 9 આ અંકોનો ઉપયોગ કરી કોઈ પણ 3, 8 અંકોની સંખ્યા બનાવો અને વાંચવામાં સરળતા રહે તે માટે અલ્પવિરામ યોગ્ય અલ્પવિરામ મેકો. તો પ્રથમ આપણે બનાવ્યું 7,98,76,543, એને આપ જોઈ શકો છો કે અલ્પવિરામ યોગ્ય જગ્યાએ મૂકેલ છે. પછી બીજે બે અન્ય સંખ્યાઓ બનાવી છે અને એવી રીતને તમે બનાવી શકો છો. પ્રશ્ન નંબર 53, 7, 8, 9, 2, 10, 9, 1, 0, 9, 3 ને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે અંકો અને શબ્દોમાં લખો. તો તમે જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે પ્રથમ આપણે અહીં દર્શાવેલી છે અને એને શબ્દોમાં લખો એટલે 7,89,21,093 થાય. ત્યારબાદ જોવો તો પ્રશ્ન નંબર 54, 1 મિલિયનની અનુગામી સંખ્યા કઈ છે? તો પ્રશ્ન જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 55, 1 મિલિયન એટલે 10,00,000. પ્રશ્ન નંબર 6, 5,08,01,592 ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ શું કહેવાય? તો 50,801,592. પ્રશ્ન નંબર 57, 1 બિલિયન એટલે 1,000 મિલિયન, 1,00,000 એટલે 10,000, 10,000, 1 મિલિયન એટલે 100,000, 1 કરોડ એટલે 10,10,00,000, 1 કરોડ એટલે 10 મિલિયન, 1 મિલિયન એટલે 10,00,000. પ્રશ્ન નંબર 63, યોગ્ય અલ્પવિરામ મૂકી સંખ્યા અંકોમાં લખો, 5,26,403. તો તમે મિત્રો આ ભારતીય પદ્ધતિ પ્રમાણે 3, 2, 2 એ મુજબ અલ્પવિરામ મૂકી શકો છો. પ્રશ્ન નંબર 64, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી સંખ્યા ફરીથી લખો. તો મિત્રો ભારતીય પદ્ધતિ પ્રમાણે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ફેર શું? તો કે ભારતીય પદ્ધતિ પ્રમાણે પહેલાં 3, 2, 2 એવી રીતના અલ્પવિરામ મૂકવામાં આવે છે કે પહેલાં પ્રથમ 3 અંકો પછી અલ્પવિરામ ડાબી સાઈડથી પછી 2 પછી 2. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવું હોય છે મિત્રો કે ડાબી સાઈડથી તમે 3, 3 અંકો લઈ અને યોગ્ય અલ્પવિરામ મૂકી શકો છો. પ્રશ્ન નંબર 65, કિલોમીટર, મિલીમીટર અને સેન્ટીમીટરમાંથી સૌથી નાના એકમ સેન્ટીમીટર છે? તો મિત્રો ખોટું છે, સૌથી નાનો એકમ છે મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 1,00,000 સેન્ટીમીટર, 1,000 મિલીમીટર બરાબર 1 મીટર,
દસ લાખ મિલીમીટર બરાબર એક કિલોમીટર, એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 10 લાખ મિલીગ્રામ. કોઈ એક નદીની લંબાઈ 1290 કિલોમીટર છે તો તેની લંબાઈ 1290000 મીટર કહેવાય. સમીર અત્યાર સુધીમાં 7582 રન બનાવી છે, તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તેને હજી કેટલા રનની જરૂર પડે? તો મિત્રો 10000માંથી 7582 બાદ કરો એટલે તમને જવાબ મળશે 2418. પ્રશ્ન નંબર 72. 3, 4, 5, 6, 7 અંકોનો ઉપયોગ કરી બંધથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો મિત્રો અહીં સૌથી મોટી સંખ્યા બનશે 7,76,543 અને સૌથી નાની સંખ્યા બનશે 34,567. એ બેની બાદબાકી કરશો એટલે તમને જવાબ મળશે 41,976. પ્રશ્ન નંબર 73. કાપડના એક વેપારીએ વર્ષ 2015માં 356,580 રૂપિયાના શર્ટ, 537,440 રૂપિયાના પેન્ટ વેચ્યા, તો તેનું વર્ષનું કુલ વેચાણ જણાવો. તો કઈ વસ્તુનું વેચાણ વધારે હતું અને કેટલા રૂપિયા હતું? તો કુલ વેચાણ એને કર્યું 894,020. એમાંથી સૌથી વધુ વેચાણ કયું થયું? તો કે પેન્ટનું વેચાણ સૌથી વધુ હતું. પ્રશ્ન નંબર 74. એક પૌરાણિક ધારાવાહિકમાં એક કલાકાર માટેનો એક પોશાક બનાવવા 4 મીટર 30 સેમી કાપડ વપરાય છે, તો આવા 200 પોશાક બનાવવા કેટલું કાપડ જોઈએ? તો એ મિત્રો તમને ઉદાહરણ આપ્યું છે અને એ તમે સરળતાથી સમજી શકશો. પ્રશ્ન નંબર 75. ચિન્મયની પાસે 6,10,000 રૂપિયા હતા, એમાંથી 88,500 રૂપિયા જ્યોતિને, 1,26,380 જાવેદને અને 3,50,000 રોહનને આપ્યા, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે? તો મિત્રો તમે આને બે રીતના ગણી શકો છો કે જે એટલા એની રકમ આપી છે એ બધી જ એનો સરવાળો કરી અને એની પાસે જેટલા હતા એને એમાંથી બાદ કરી શકો છો, એટલે એની પાસે તમને જવાબ મળશે 46,120. પ્રશ્ન નંબર 76. 1354 ગુણાકાર 43 જોડે કરવાની જગ્યાએ 34 જોડે થઈ ગયો, તો બંને જવાબમાં શું તફાવત આવે? તો બંનેનું તમારે પહેલાં 1354 ગુણાકાર 43 જોડે અને 34 જોડે બંને જોડે ગુણાકાર કરી અને જે જવાબ મળે એમાંથી તમારે તફાવત શોધવાનો છે કે જે અહીંયા આપણે શોધેલો છે. પ્રશ્ન નંબર 76. બે ગામ વચ્ચેનું અંતર 2 કિમી 380 મીટર છે, જો બંને ગામ વચ્ચે 6 વખત જઈને પાછા ફરવામાં આવે તો કુલ કેટલું અંતર કાપ્યું કહેવાય? તો એ મિત્રો તમને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. તમે 3 મીટર છે, કિલોમીટરને મીટરમાં ફેરવવા એ આપ જાણતા હશો કે 2 કિલોમીટર 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એ મુજબ તમે દાખલો સમજી શકશો. પ્રશ્ન નંબર 78. એક અનાજની ગુણમાં 52 કિલોગ્રામ 250 ગ્રામ અનાજ ભરેલું છે, તેમાંથી 150 ગ્રામની કોથળીઓ ભરી હોય તો કેટલી કોથળીઓ ભરાશે? કેટલું અનાજ બાકી રહેશે? તો 52 કિલોગ્રામ ને 250 ગ્રામ કુલ વજન છે એટલે એને આપણે ગ્રામમાં ફેરવીએ એટલે 52,250 ગ્રામ થાય. એને 52,250ને તમે 150 વડે ભાગો એટલે તમને કુલ કોથળીઓની સંખ્યા મળશે અને જે શેષ વધે એ આપણે એટલા ગ્રામ બાકી રહેશે. તો 346 કોથળાઓ ભરાશે અને 125 ગ્રામ બાકી રહેશે. પ્રશ્ન નંબર 79. આપેલ સંખ્યાઓનું 10ના આધારે આસન મૂલ્ય લખો. 10ના આધારે આસન મૂલ્ય એટલે મિત્રો તમારે આસન મૂલ્ય આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા છીએ, તો એ મુજબ તમારે 5 અંકથી ઉપર હોય તો એને એક વધારીને લખવાનું છે, 5 અંકથી નીચે હોય તો એને નજીકનું સ્થાન દર્શાવવાનું. અહીં 34 આપેલ છે તો એનું 10ના આધારે આસન મૂલ્ય 30 થશે, 58નું 60, 81નું 80, 25નું 20. આપેલ સંખ્યાનું આસન મૂલ્ય નજીકના 100ના આધારે મૂલ્ય લખો, તો 482 એનું થશે 9538, તો એનું આસન મૂલ્ય થશે 9549780, એનું થશે 49,800
163 નું થશે 200. પ્રશ્ન 81 આપેલ સંખ્યાનો નજીક હજાર ના આધારે આસન મૂલ્ય લખો. તો એ મિત્રો તમારે હજાર ના આધારે લેવાનું છે, એટલે 2571 છે એને 3000 લઈ લેવાના છે, અને 7807 છે તો એના 8000 થશે, 65432 છે તો એના 65000 થશે, 3499 છે તો એના 3000 થશે. પ્રશ્ન નંબર 82 અંદાજ લગાવી ગણતરી કરો. તો તમારે મિત્રો આપણે ઉપર મુજબ જોયું એ મુજબ આસન મૂલ્ય ગણી અને અંદાજે આસન મૂલ્ય લઈ અને તમારે સરવાળો કરવાનો છે. જે પ્રથમ ઉદાહરણમાં આપેલું છે 15567 છે તો એને 16000 લઈ લીધા છે, ત્યારબાદ 34300 છે તો એના 34000 લીધા છે, અને એ બેનો સરવાળો કર્યો છે. એ મુજબ તમે અન્ય દાખલા પણ જોઈ શકો છો. કોષનો ઉપયોગ કરીને જવાબ આપો. 204 × 205. તો મિત્રો તમારે અહીં વિસ્તરણ કરવાનું છે કે આપણે સરળતા રહે એ મુજબ આપણે સંખ્યાને ભાગ કરી નાખવાના છે. 200 × 4 × 200 × 5. તો એમાંથી તમે જો પ્રથમ ઉદાહરણમાં જોઈ શકો છો કે 200 છે એનું વિસ્તરણ કર્યું છે, કે પ્રથમ 200 છે એનો 200 × 5 આખા કૌંસ જોડે ગુણાકાર, પછી 4નો આખા કૌંસ જોડે ગુણાકાર કરી અને જવાબ મેળવેલ છે, પછી બધાનો ગુણાકાર કરી અને સરવાળો કરી જવાબ મેળવેલ છે. તો એ મુજબ તમે કરી શકો છો. પ્રશ્ન નંબર 84 રોમન અંકમાં લખો. તો મિત્રો રોમન અંકોનો આપણે ચર્ચા કરી છે અને આપણા પાઠ્યપુસ્તકમાં રોમન અંકો વિશે સરળ રીતે સમજાવેલ છે, એના ઉપરથી આપણે અહીં સંખ્યા લખવાની. તો પ્રથમમાં થશે 87 છે તો એમાં એલ એક્સ એક્સ અને પછી 7 એટલે વી ડબલ આઈ. એવી રીતના અન્ય સંખ્યા તમે સમજી શકો છો. પછી પ્રશ્ન નંબર 85 છે આપેલ રોમન અંકોને હિન્દુ અરેબિક અંકોમાં લખો. તો આપણે એની સંખ્યા સ્વરૂપે લખવાનું છે, જેમાં એલ એક્સ વી છે તો એનું થશે 55. એલ એટલે 50,